એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી ગણિતની જે એકમ કસોટી પ્રશ્ન બેંક આધારિત આવવાની છે તેમાં પ્રકરણ નંબર એક અને બેનું તમારે મિત્રો પૂછાવાનું છે આ જે કસોટી છે એ તમારી તારીખ છ નવ બે હજાર ચોવીસ અંતર્ગત પચીસ સ્કૂલની કસોટી હશે અને તમારી શાળામાં તમારી એકમ કસોટીની નોટબુકમાં આ કસોટી લખવાની રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રશ્ન મિત્રો એક છે નીચે દોરેલ ચિત્રની અડધેથી વાળેલ છે તે ચિત્રને ઓળખીને તેનું નામ લખો હવે અહીંયા મિત્રો તમને ચિત્ર આપેલા છે તમે જોઈ શકો છો કે આ ચિત્ર છે એ અડધું અહીંયા વાળેલું છે હવે આપણે એનું નામ અહીંયા લખવાનું છે તો આ જે ચિત્ર છે એનું નામ છે ગ્લાસ તો આપણે અહીંયા લખીશું ગ્લાસ બરાબર બીજું છે ચિત્ર એ મિત્રો દડાનું છે તો આપણે અહીંયા લખીશું દડો ત્રીજું ચિત્ર છે એ ચમચ ચશ્માનું છે તો આપણે અહીંયા લખીશું ચશ્મા ચોથું ચિત્ર છે એ મિત્રો બોટલનું છે તો બોટલ લખીશું બરાબર પાંચમું ચિત્ર છે એ મિત્રો ટોપી છે હેડ બરાબર ટોપી તો આપણે અહીંયા ટોપીનું ચિત્ર છે એટલે આપણે ટોપી લખીશું બરાબર તેવી રીતે આગળ જઈએ અહીંયા મિત્રો ચિત્ર ઘડિયાળ છે તો આપણે અહીંયા ઘડિયાળ લખીશું દીવો છે તો આપણે અહીંયા દીવો લખીશું પછી માછલી છે તો માછલીનું ચિત્ર છે એટલે આપણે ઓળખી અને માછલી એવું લખીશું એના પછી મિત્રો અહીંયા ઘડો છે તો આપણે ઘડો લખીશું માટલું લખો તો પણ ચાલે બરાબર પછી અહીંયા મિત્રો ઘરનું ચિત્ર છે તો આપણે અહીંયા લખીશું ઘર આગળ જોઈશું અગિયારમું છે આ ચિત્ર છે પતંગનું છે તો આપણે અહીંયા લખીશું પતંગ તાળું છે બારમું ચિત્ર તો અહીંયા લખીશું તાળું મિત્રો અહીંયા છે ચોરસ છે તો આપણે અહીંયા લખીશું ચોરસ આ ત્રિકોણ છે તો આપણે અહીંયા લખીશું ત્રિકોણ બરાબર અને આ જે છે એ મિત્રો પતંગિયાનું ચિત્ર છે તો આપણે બારમું છે પંદરમું એ પતંગિયું આવી રીતે લખીશું બરાબર મિત્રો ચિત્ર ઓળખીને હવે જોઈશું પ્રશ્ન એક બ છે અંગ્રેજી મૂળાક્ષરોને જોઈને અક્ષરોનું અનુમાન કરો અને નીચે આપેલી જગ્યામાં લખો તો અહીંયા મિત્રો પહેલું જે ચિત્ર છે એ તમે જોઈ શકો છો તો આ વી છે તો આપણે અહીંયા ઇંગ્લિશમાં વી લખીશું બીજું છે મિત્રો એન બને છે તો આપણે અહીંયા એન લખીશું ત્રીજામાં મિત્રો ઈ બને છે તો આપણે અહીંયા ઈ લખીશું ચોથો વાય છે પાંચમો મિત્રો ડબલ્યુ છે બરાબર એવી રીતે આગળ છે છે મિત્રો સાતમો છે ડી છે નવમો યુ અને દસ એચ તો આવી રીતે આપણે મિત્રો એવી સીડીના અક્ષરને ઓળખી અને લખવાના હતા પ્રશ્ન મિત્રો બે છે એનો અ નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો હવે અહીંયા મિત્રો અલગ અલગ ઘણી બધી સંખ્યા આપેલી છે તમને શબ્દોમાં કહેશે મેં તમને લખાવું એવી રીતે તમારે લખવાનું છે અહીં મિત્રો નેવ્યાસી બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ છસો નેવ્યાસી ને આ રીતે લખવાના રહેશે એ રીતે બીજું છે એ સાત ત્રણસો સિત્યાસી છે તો આપણે લખીશું ત્રણસો સત્યાસી બરાબર તમારે પણ મિત્રો આવી રીતે અંક અંક છે એને શબ્દોમાં લખવાના રહેશે ચાલો હવે આગળ છે ત્રીજું છસો ત્રણ તો આપણે એને લખીશું છસો ત્રણ બરાબર આને શબ્દોમાં કહેવાય ચોથું છે ત્રણસો સડસઠ તો આપણે એને શબ્દોમાં આ રીતે લખીશું ત્રણસો સડસઠ ઓકે ચાલો પાંચમો છે ત્રણસો અડતાલીસ તો આપણે એને પણ લખીશું ત્રણસો અડતાલીસ બરાબર તો આ રીતે લખાય અડતાલી સ ઓકે તેવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આગળ જોશો તો અહીંયા મિત્રો છઠ્ઠું છે એ સાતસો સાત છે સાતમું છે ત્રણસો પાંસઠ આઠમો છે એને પાંચસો ઓગણપચાસ લખવાના છે નવમામાં નવસો તેતાલીસ દસમામાં છસો બાવીસ અગિયારમામાં એકસો ત્રણ બારમામાં એકસો ચારસો ચુમ્માલીસ તેરમાં ચારસો બાર ચૌદમાં એકસો તે ત્રેસઠ પંદરમાં છસો ચોરાણું સોળમાં એકસો ને ઓગણસિત્તેર સત્તરમાં ત્રણસો છપ્પન અઢારમાં પાંચસો પંચ્યાસી ઓગણીસમાં ચારસો પંચ્યાસી અને વીસમાં પાંચસો પચીસ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ પ્રશ્ન મિત્રો બે છે એનો બ છે પેટર્નના આગળ વધારો અહીંયા પેટર્નના મિત્રો જોઈશું પહેલું તો બસો પછી ત્રણસો ચારસો સો સો વધે છે તો ચારસો પછી મિત્રો પાંચસો આવે પાંચસો પછી સો વધારીએ તો છસો આવે તેવી રીતે બીજું છે બસો પાંચ બસો દસ બસો પંદર તો બસો વીસ બસો પચીસ બરાબર થાય છે તો બસો અઢાર માંથી ત્રણ બાદ કર્યા બસો પંદર બસો માં ત્રણ બાદ કર્યા બસો બાર બસો માંથી ત્રણ બાદ કરીએ તો બસો નવ રહેશે બરાબર બસો નવમાંથી ત્રણ બાદ કરીએ તો બસો છ આવી રીતે મિત્રો ચોથું છે તેમાં ચારસો ત્રણ પછી ચારસો આઠ પાંચ પાંચ વધે છે બરાબર તો અહીંયા ચાર ચારસો તેર છે તો તેરમાં મિત્રો પાંચ ઉમેરીએ તો ચારસો અઢાર પછી ચારસો અઢાર પછી મિત્રો પાંચ ઉમેરીએ તો ચારસો ત્રેવીસ બરાબર આવી રીતે એના પછી જોઈએ પાંચમું ત્રણસો પચાસ પછી એકાવન બાવન તો ત્રણ એક એક વધારવા વધારવાનો છે તો ત્રણસો તેપન ત્રણસો ચોપન પછી છઠ્ઠું છે એમાં ત્રણસો બે ત્રણસો એક ત્રણસો માઇનસ થાય છે તો મિત્રો અહીંયા બસો નવાણું આવે બસો અઠ્ઠાણું બરાબર એના પછી સાતમું છે ત્રણસો પાસઠ ત્રણસો એકસઠ ત્રણસો સત્તાવન તમે જોશો તો ચાર ચાર માઇનસ થયા છે તો અહીંયા મિત્રો ત્રણસો ને ચોપન થશે નહી તેપન થશે બરાબર તો તેપન પછી અહીંયા મિત્રો ત્રણસો ને ઓગણપચાસ થશે ચાલો આગળ જોઈશું બસો સાત પછી બસો બાર બસો સત્તર કેટલા વધે છે તો સાત પછી આઠ નવ દસ અગિયાર બાર એટલે કે પાંચ વધ્યા પછી આમાં બસો બારમાં પાછા પાંચ ઉમેર્યા બસો સત્તર થયા હવે આપણે પાછા બસો સત્તરમાં પાંચ નાખી તો કેટલા થશે બસો બાવીસ બસો બાવીસમાં પાંચ નાખીએ તો પાછી કેટલા થશે બસો તો આવી રીતે વધારવાના હશે પછી જોઈએ આગળ નવમું પચાસ સત્તાવન ચોસઠ જો પચાસમાં સાત સત્તાવન થયા પછી સત્તાવનમાં સાત ઉમેરીએ તો ચોસઠ થાય ચોસઠમાં સાત ઉમેરીએ તો એકોતેર થાય અને એકોતેરમાં સાત ઉમેરીએ તો અગિયાર ઈઠોતેર થશે બરાબર મિત્રો ચાલો એના પછી દસમું છે સત્તાવન ઓગણસાઠ એકસઠ બે બે વધે છે બરાબર ને તો અહીંયા થશે બાસઠ પછી તેસઠ બરાબર તેસઠ ચોસઠ પાસઠ આવી રીતે તમારે પેટર્ન આગળ વધારવાની છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ અહીંયા નીચે આપેલા ચિત્રોને બીજો અડધો ભાગ દોરવાનો છે મિત્રો તમે જોઈ શકો છો આ જે ચિત્ર છે એને આપણે અડધો ભાગ દોરીએ તો અહીંયા આવી રીતે બને છે બરાબર આઈ બની જાય છે આનો અડધો ભાગ દોરીએ તો આવી રીતે બનશે આનો અડધો ભાગ દોરીએ તો ત્રિકોણ બની જાય છે અહીંયા મિત્રો દોરીએ તો ઘણા જેવું બની બરાબર બની જશે આવી રીતે આનો અડધો ભાગ દોરીએ તો ટી બની જાય છે આનો અડધો ભાગ મિત્રો આવો જોઈએ તો માટલું બની જશે એના પછી સાતમું મિત્રો અહીંયા જોઈએ તો આનો અડધો ભાગ દોરીએ તો અહીંયા પંચકોણ બનશે બરાબર આવી રીતે ષષ્ઠકોણ પછી અહીંયા મિત્રો સ્ટાર બનાવવાનો છે પછી અહીંયા પણ મિત્રો એવી રીતે સ્ટાર બનશે બરાબર આવી રીતે અહીંયા તમે જોશો તો મિત્રો એક પ્રકારનું ત્રિકોણ જેવું બને છે અહીંયા પણ મિત્રો આ બાજુ તમારે આવો ભાગ દોરવાનો છે બરાબર અહીંયા ગ્લાસ બનાવવાનો છે બરાબર પછી મિત્રો અહીંયા પણ આવી રીતે તમારે દોરવાનું રહેશે આવી રીતે બરાબર પછી અહીંયા પણ મિત્રો તમારે આને જેમ દોરેલું છે બરાબર એવી રીતે જ બનાવવાનું છે સોરી આને આ રીતે બનાવીશું અને અહીંયા પણ આ રીતે જ તમારે બનાવાનું ચાલો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ જોઈન કરીશું પ્રશ્ન મિત્રો ચાર છે નીચે આપેલા ચિત્રના તૂટક લીટી વડે સરખા ભાગ કરો તૂટક મિત્રો એટલે આ રીતે બે સરખા ભાગ થઈ ગયા આના પણ બે સરખા ભાગ વચ્ચો વચ કરવાના છે બરાબર તમારે આના પણ બે સરખા ભાગ તૂટક રેખાથી દૂધ કરીશું આના પણ બે સરખા ભાગ આના મિત્રો બે સરખા ભાગ થશે પછી આના પણ આ રીતે બે સરખા ભાગ થાય તો દરેકના આ રીતે વચ્ચેથી બે સરખા ભાગ કરવાના છે બરાબર ખ્યાલ તમને મિત્રો આવી ગયો હશે આવી રીતે તમારે પૂછાવાનું છે આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આવું જ તમારું પ્રશ્નપત્ર આવે તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા